મોરબીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે। વરસાદની આગાહીને કારણે માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉથી જ તમામ ખેડૂતોને પોતાનો માલ ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવી હતી। તો કમોસમી વરસાદની આગાહી છે ત્યાં સુધી ચણા, જીરું, એરંડા સિવાય અન્ય જણસ ખેડૂતો ન લાવે તેવી અપીલ કરવામાં આવી હતી। તેમ છતાં પણ જો કોઈ ખેડૂતો જણસ લઈને આવે તો તેમના માલને ઢાંકીને શેડમાં સુરક્ષિત રાખવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ નિખિલભાઈ, ગામ ગજડી। હું અત્યારે જીરું વેચવા આવ્યો છું કે વરસાદી હવામાનના કારણે માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જીરું, ચણા અને એરંડાની જ આવક આવવા દેવામાં આવે છે। બીજો માલ જો લઈ આવવાનો થાય, ભૂલથી આવી જાય તો તાલપત્રી ઢાંકી વ્યવસ્થિત લઈ આવવા વિનંતી। અને અત્યારે બીજો બધો માલ ખુલ્લા શેડમાં ઉતરતો હોવાથી કોઈએ ન લઈ આવવા, આ વાતાવરણના હિસાબે માર્કેટિંગ યાર્ડે જાહેરાત કરી। આપણે અગાઉ સૂચના આપી જ દીધી હતી ખેડૂતોને માલ ઢાંકીને લાવવાનો, ગઈકાલે બપોર પછી નવી સૂચના આપવામાં આવી છે। જીરું, ચણા અને એરંડાની જ આવક આવવા દેવામાં આવશે, બાકી તમામ જણસીઓની આવક બંધ કરી દીધેલી છે। અને આજે જે કાંઈ પડતર માલ હતો એ બધાનો નિકાલ કરી દીધો છે। કોઈ પણ ખેડૂતનો માલ હવે પડતર હે નહીં, બગડે એમ હે નહીં। અને વેપારીઓને જે બહાર માલ પડ્યો છે એ પણ પોતાને સૂચના આપી દેવામાં આવી છે, પોતાના ગોડાઉનમાં લઈ લે। શેડમાં જગ્યા છે જ, આ ત્રણ આઈટમ ઉતરે ગમે એટલી આવે તો જગ્યા છે જ, આપણે ઉતરી શકીએ, કોઈનો માલ પડે એવી પરિસ્થિતિ જ નથી।